નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 પૂર્ણ કર્યો ને ચેપ્ટર નંબર 7 પૂર્ણ કર્યા બાદ ચેપ્ટર નંબર 8 આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 નું નામ છે તો કે ભાઈ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ચેપ્ટર નંબર 8 જે છે એ બહુ મહત્વનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 બહુ મહત્વનું ચેપ્ટર બનશે ભવિષ્યની અંદર. હું 12માં જ્યારે તમે ભણશો ને બાયોલોજીમાં બી ગ્રુપ સાથે ભણશો ને આ જ સિલેબસ રહ્યું તો એમાં આના અનુસંધાને શરૂઆતના જે એકમો છે, શરૂઆતના જે પાઠ છે 1, 2, 3, 4 એ આના અનુસંધાન છે. તો મિત્રો, સજીવો તો કે પ્રજનન બરાબર, પ્રજનન કેવી રીતે ચલો પહેલો પ્રશ્ન, પહેલો મુદ્દો જીતી જે પ્રજનન એટલે શું. તો આપણે પ્રજનનની ડેફિનેશન શું આપી શકીએ, પ્રજનનની વ્યાખ્યા શું આપી શકીએ? તો એ ભાઈ પુખ્ત વયના સજીવ જે છે એ પુખ્ત વયના સજીવ પોતાના જેવો જે નવો સજીવ ઉત્પન્ન કરવાની જે ક્રિયાવિધિ છે એ પોતાના જેવા નવા સજીવને ઉત્પન્ન કરવાની ક્રિયાવિધિને પ્રજનન કહે છે. શું એવી પ્રજનનની વ્યાખ્યા? તો મિત્રો, આપણે પ્રજનનની વ્યાખ્યા સૌ પ્રથમ પહેલા મેં કીધું પ્રમાણે હંમેશા પહેલા વ્યાખ્યા. તો કે ભાઈ પુખ્ત વયના સજીવ જે છે એ પુખ્ત વયના સજીવ પોતાના જેવા જ નવા સજીવ જે છે એ નવા સજીવને જે ઉત્પન્ન કરવાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને કે પ્રજનન કહે છે. મિત્રો, આની વ્યાખ્યા છે કે પુખ્ત વયનો સજીવ હોય એ પોતાના જેવો નવો સજીવ જ્યારે ઉત્પન્ન કરે તો એ નવા સજીવ જ્યારે ઉત્પન્ન કરે તો એ ઉત્પન્ન કરવાની જે એની વિધિ છે અથવા એ ક્ષમતા છે એનું પ્રજનન. પ્રજનન શા માટે જરૂરી છે? તો મિત્રો, પ્રજનનની ક્રિયાવિધિ જેટલા જીવ છે, જેટલા જીવો દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ જીવોને, જીવની વાત, તમામ સજીવની વાત, એમાં વનસ્પતિ આવી જાય, પ્રાણી આવી જાય, સૂક્ષ્મ જીવ આવી જાય, બેક્ટેરિયા આવી જાય, તમામ સજીવો આવી જાય. તો જેટલા સજીવો છે એ સજીવોને જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એ સજીવોની અંદર પ્રજનન કરવાની ક્ષમતા હોવી જોઈએ, તો જ એના જેવી નવી પદ્ધતિ, નવી જાતિ જે ઉત્પન્ન કરી શકે. કારણ કે સજીવ છે, સજીવ એ મૃત્યુ પામવાનો છે. બરાબર, ગ્રંથોમાં લખેલું છે નામ છે એનું નાશ છે. દરેકે દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. તો જ્યારે એ સજીવ મૃત્યુ પામશે તો એ સજીવને પોતાનો જેવો જો નવો સજીવ હશે, નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે તો જ એ જાતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે, બાકી ટકાવી શકશે નહીં. તમને ખ્યાલ છે મિત્રો, ઘણી બધી પ્રાણીઓની વનસ્પતિની જાતો એવી છે કે જે નામ છે સ્ત્રી. હું જસ્ટ એક ઉદાહરણ આપી કહું તો ડાયનાસોર જે છે સંપૂર્ણ નામ છે સ્ત્રી. ડાયનાસોર કઈ જોવા નથી મળતા, ખાલી કિતાબી વાપરું છે. બરાબર છે, કારણ શું છે? તો નો ડાઉટ એ જાતિ પણ હતી, એની અંદર પ્રજનન ક્ષમતા હતી, પણ કંઈક કુદરતી કારણોસર નામ શેષ કર્યો. પણ માની લો કે એને કોઈ એક જોડ હોત, બરાબર, ખાલી એક જોડ નર અને માદા, ને જો એ નર માદાની અંદર પ્રજનન કરવાની ક્ષમતા હોત, પ્રજનન કરી શકતા હોત, બરાબર, તો એના જેવી નવી જાત ઉત્પન્ન કરી શકતા હોત. તમને ખબર જ છે સિંહોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ ગયો, તો આ સિંહોને બચાવવા માટે થઈ, બરાબર છે, પ્રજનન દ્વારા એની સંતતિ, એની નવી જાત ફરીથી ઉત્પન્ન કરવામાં આવી. તો મિત્રો, પ્રજનન જે છે એ જીવને ટકી રહેવા માટે, જીવને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી બને છે. હવે પ્રજનનના આપણે પ્રકારની વાત કરીએ, પ્રજનનના કેટલા પ્રકાર હોય છે? તો પ્રજનનના મિત્રો મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે. કયા ત્રણ પ્રકાર પડે? તો પ્રજનનના પ્રકારની વાત કરીએ તો અલિંગી પ્રજનન, બીજું તો કે લિંગી પ્રજનન,
અને તે જોતે કે વાનસ્પતિક પ્રજનન, પ્રજનનના પ્રકાર ત્રણ છે. કયા ત્રણ પ્રકાર? અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિની અંદર એ જોવા મળતું પ્રજનન છે વાનસ્પતિક પ્રજનન છે. સસ્તન વર્ગના પ્રાણીઓ અને મનુષ્ય જેવી જાતની અંદર જે જોવા મળતું પ્રજનન છે લિંગી પ્રજનન છે. ને જ્યારે કેટલાક એકકોષી સજીવો છે એની અંદર જે જોવા મળતું પ્રજનન જે છે અલિંગી પ્રજનન છે. હવે મિત્રો, અલિંગી પ્રજનનના પણ મોટા પ્રકાર પડે છે, જેમ કે ભાજન. ભાજનની અંદર પાછા પેટા એક પ્રકાર પડે છે, દ્વિભાજન. દ્વિ એટલે બે અને બહુભાજન. ભાજન છે, ત્યારબાદ કલિકા સર્જન છે, બરાબર પૂર્ણ સર્જન છે, વિખંડન છે. આ બધા જે પ્રકારો છે, ભાજન છે, બરાબર કલિકા સર્જન છે, પછી પુનઃ સર્જન છે, વિખંડન છે. મિત્રો, આ બધા પ્રજનનના પ્રકાર છે. પરંતુ કયા પ્રજનનના પ્રકાર છે? તો આ તમામે તમામ જે છે એ અલિંગી પ્રજનનના પ્રકાર છે, કે જેની અંદર લિંગનો ઉપયોગ કરવામાં ના આવે એવા પ્રજનન અલિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો કે નર અને માદા જનીઓ, નર અને માદા ઘટકો દ્વારા, બરાબર, નર અને માદા જાતિ દ્વારા જે પ્રજનન કરવામાં આવે એ પ્રજનન લિંગી પ્રજનન કહે છે. અને પછી આપણે લાસ્ટ નાંતિમ તબક્કામાં જઈએ તો જે પ્રજનન એ પ્રજનનનું નામ છે વનસ્પતિક પ્રજનન, જે મુખ્યત્વે વનસ્પતિ ઘટકોની અંદર જોવા મળે છે. તો મિત્રો, પાઠની શરૂઆત કરીએ, પણ આ પાઠની અંદર હું પહેલો ટોપિક જે છે અહીંથી લઈશ, અલિંગી પ્રજનનથી. અલિંગી પ્રજનનમાં પણ પેલા ભાજનના મુદ્દાથી શરૂઆત કરીશ, બરાબર, કારણ કે કોઈ પાઠનું સ્ટાર્ટઅપ આપશે વ્યવસ્થિત પાઠ તમે સમજી શકશો, બરાબર. જે કંઈ પણ મુદ્દા છે તમામે તમામ મુદ્દાઓ આપણે આવરી લઈશું, આખા પાઠને આવરી લઈશું, પણ એના અમુક સ્ટેપ પ્રમાણે આવશે, બરાબર. તો એ સ્ટેપ પ્રમાણે આવીએ તો આજનો આપણો પહેલો પ્રશ્ન બનશે, ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકાર જણાવો. તો મિત્રો, પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ, બરાબર છે. તો પ્રથમ પ્રશ્ન શું તમારો પ્રથમ પ્રશ્ન બને છે? પ્રશ્ન નંબર વન, ભાજન એટલે શું? ક્વેશ્ચન માર્ક. અને ભાજનના વિવિધ પ્રકાર અથવા સમજો, બરાબર મિત્રો. તો પેલા હું તમને સમજાવી દઉં કે ભાઈ એક કોષી સજીવો છે, અમીબા છે, પિરામિડિયમ છે, આવા એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા, બરાબર છે, પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે તો એને ભાજન કહે છે. કેવા સજીવોની વાત કરી મિત્રો? તો કે અમીબા જેવા, પિરામિડિયમ જેવા, એક કોષી સજીવો. એક કોષી સજીવો જે છે એ એક કોષી સજીવ કોના દ્વારા? કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન દ્વારા, મતલબ કોષનું વિભાજન કરીને પોતાના જેવા નવા સજીવ બનાવે, તો આ પ્રક્રિયા જે છે એને ભાજન કહે છે. હવે મિત્રો, ભાજન જી છે કોનામાં જોવા મળે? કે ભાઈ જીવાણુઓ છે, એક કોષી સજીવો છે, આ ઉપરાંત કે ભાઈ કેટલાક પ્રજીવો છે, આ બધાની અંદર ભાજન જોવા મળે છે. તો મિત્રો, ભાજનની અંદર જો આપણે પ્રકાર પાડીએ તો ભાજનના મુખ્યત્વે બે પ્રકાર,
બે પ્રકાર કયા બે પ્રકાર છે કે એક તો દ્વિભાજન મતલબ બે ભાગ થાય ને બહુભાજન બહુભાજન અર્થ થાય એક કરતા અને ભાગ થાય હવે મિત્રો દ્વિભાજન ની અંદર પાછા બે ભાગ પડે છે કયા બે ભાગ પડે તો કે ભાઈ એક એવું કે જેની અંદર એક સરખા બે ભાગ થાય બરાબર ઘણા સજીવો ઘણા પ્રજીવો એવા છે કે જેના તો એ કે એક સરખા બે ભાગમાં વિભાજિત થાય બરાબર ને ઘણા સજીવો એવા છે કે એક સરખા બે ભાગમાં વિભાજિત થતા નથી તો વિભાજન ની અંદર તો કે ભાજનમાં દ્વિ દ્વિનો અર્થ થાય બે બે સરખા ભાગ થાય તો એમાં એમ કહે છે કે બે સરખા ભાગ થાય પણ ખરા બે તો ભાગ પડે પણ બે એક સરખા એક ભાગ નાનો ને ભાગ મોટો એવી રીતે અહીંયા ભાગ પડે દ્વિભાજન બહુભાજન ની વાત કરીએ તો એની અંદર એવું છે કે ભાઈ એક કરતા વધારે કોઈ એક જ સજીવ છે એ એક જ સજીવના એક કરતા વધારે ભાગમાં વિભાજિત થાય તેને બહુભાજન કહે છે તો મિત્રો પ્રશ્નને હવે આપણે આગળ વધારીએ તો પેલા આપણે ભાજન એટલે શું તો ભાજનની વ્યાખ્યા આપણે લઈએ મેં પહેલા કીધેલું છે હંમેશા પહેલી શરૂઆત વ્યાખ્યાથી થાય તો શું છે ભાજનની વ્યાખ્યા તો કે આપણે લખીએ વ્યાખ્યા શું કહે છે તો કે ભાઈ એક કોષી સજીવો એક કોષી એને કહેવાય કે જે એક જ કોષનું શરીર બનેલું હોય દાખલા તરીકે અમીબા તો કે એક કોષી સજીવો છે એ સજીવો કોના દ્વારા કે કોષ વિભાજન દ્વારા કોષ વિભાજન દ્વારા શું કરે છે કે નવા સજીવનું નવા સજીવનું નિર્માણ કરે છે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે તો કોષ વિભાજનના આ જે પ્રજનનની પ્રક્રિયા છે બરાબર તો કે કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને શું કહેવાય છે મિત્રો કે ભાજન કહે છે તો પહેલા આપણે વાત કરી વ્યાખ્યાની સમજાવી દીધું છે ફરી દેખવા કહી દો શું કહે છે પહેલી વસ્તુ એ કેવા સજીવોની વાત કરે છે તો એક કોષી સજીવ અમની વાત છે પહેલા મિશ્રિત છે આ બધા સજીવો કે જે એક કોષી સજીવો છે એની વાત કરી કે એક કોષી સજીવો કોના દ્વારા કોષ વિભાજન દ્વારા એક કોષમાંથી બે કોષ બનવાની જે પ્રક્રિયા છે અથવા એ એક કોષમાંથી અનેક કોષ બનવાની જે પ્રક્રિયા છે એ કોઈને પ્રક્રિયાને કહેવાય કોષ વિભાજન કોષ વિભાજન દ્વારા નવા સજીવનું શું કરે છે નિર્માણ બરાબર તો કોષ વિભાજનની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ભાજન કહે છે આ પ્રક્રિયા કોનામાં જોવા મળે એના પછીનો મુદ્દો આપણે લખીએ તો કે ભાઈ પ્રજીવો છે પ્રજીવો અને જેટલા જીવાણુઓ છે એ પ્રજીવો અને જીવાણુ જેવા જે એક કોષીય જે સજીવો છે એ એક કોષીય સજીવોમાં બરાબર કે અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન જોવા મળે છે મિત્રો જોવાની એક નાનો પ્રશ્ન બને છે કે ભાઈ પ્રજીવો અને જીવાણુઓમાં કયું પ્રજનન જોવા મળે તો તમે કહી શકો કે ભાઈ પ્રજીવો અને જીવાણુઓ જે છે એ પ્રજીવો અને જીવાણુઓમાં અલિંગી પ્રજનન જોવા મળે છે તમને એ પણ પ્રશ્ન પૂછાઈ શકે હવે ભાજન જે છે એ કયા કોષી સજીવોમાં જોવા મળે એમાં આપણે પ્રજીવો લખી શકીએ બરાબર હવે આપણે વાત કરીએ તો કે ભાઈ આ વ્યાખ્યા આપણે પૂર્ણ કરી ભાજન હવે આપણો પ્રશ્ન છે ભાજનના વિવિધ પ્રકાર છે બરાબર છે તો ભાજનના અનામે કીધું પ્રમાણે મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે બે તો નવો મુદ્દો આપણે લઈએ
કે વાજનના મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર બને છે વાજનના? તો એક જે છે એ છે દ્વિભાજન, અને બીજો જે છે એ છે બહુભાજન. બહુ ભાજનના મિત્રો મુખ્ય બે પ્રકાર પડ્યા. કયા બે પ્રકાર પડ્યા? એક પ્રકાર પડ્યું દ્વિભાજન અને બીજો પ્રકાર પડ્યું બહુભાજન. તો હવે કોને કહેવાય દ્વિ? દ્વિ એટલે બે, એક સંખ્યા બે ભાગ થઈ જાય બરાબર, એટલે દ્વિભાજન કહેવાય. એમાં હમણાં કીધું પ્રમાણે એમાં બે ભાગ થશે, આ તો બે ભાગ એક સરખા થશે, આ બે ભાગ નાના મોટા થશે. તો આપણે પેલું હેડિંગ બાંધીએ ઘણા જીવાણુઓ અને પ્રજીવો જે છે, આપણે એમને લખ્યું હતું, એ જીવાણુઓ અને પ્રજીવો જે છે એ શું કરે છે? તો કોનો મુદ્દો છે રિપીટ કરીએ છીએ આપણે, એ કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજિત થાય છે. બે સરખા ભાગોમાં શું થાય છે મિત્રો? કે વિભાજિત થાય છે. દાખલા તરીકે લખીએ છીએ તો કે ભાઈ અમીબા જે છે, અમીબામાં પણ શું થાય છે? કોષ વિભાજન થાય અમીબામાં, કોષ વિભાજન બરાબર. કોઈ પણ સંકલમાં થાય છે. હવે જો મેં તમને વાત કીધી હતી પહેલા કે એક સરખા બે ભાગ થવા, એક સરખા ન બે ભાગ થવા, અહીંયા એમ કે કોઈ પણ સંકલમાં અમીબાનો તો કે વિભાજન થાય છે બરાબર. તો અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સંકલમાં થાય છે, અને બે બાળ અમીબા, બાળ અમીબા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે દર્શાવ્યું કે ભાઈ અમીબા છે બરાબર છે, આપણે અમીબા દોર્યું, અમીબાની અંદર આ શું છે તો કે એનું કોષ કેન્દ્ર છે, ને ફરતે શું રહેલું હોય? કોષ વશ બરાબર. હવે શું થશે તો કે બનશે મિત્રો, અમીબા જે છે એ અમીબાના કદમાં વધારો થાય છે. આના કરતા એનું કદ આપણે મોટું કીધું છે બરાબર છે, તો કે અમીબાના કદમાં વધારો થાય છે. હવે શું થાય છે કે હવે એવું બને છે કે આ કદ વધતા અમીબા જે છે એ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે બરાબર. મિત્રો કેટલા ભાગમાં વિભાજિત થઈ જાય છે? તો કે બે. હવે આ બે જે છે એક સરખા નથી, એક સરખા સમતલમાં નથી, એક ભાગ મોટો છે એક ભાગ નાનો છે. બે ભાગ તો થાય છે પણ એક સરખા સમતલમાં થતા નથી, એક ભાગ મોટો થાય છે એક ભાગ નાનો બને છે. તો આવી રીતે જે વિભાજન થયું બરાબર, આ કોષ કેન્દ્ર આપણી છે, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર. ને હવે અહીંયા જે આપણને મળે છે એ અહીંયા બે અમીબા પ્રાપ્ત થાય છે. પણ મિત્રો જો બે અમીબા જે છે એની કદની રચના આપણે અલગ અલગ દર્શાવી છે, એક અમીબા જે છે કદમાં મોટો છે, જ્યારે એક અમીબા જે છે કદમાં કેવું છે નાનું છે. એટલે જે મુદ્દામાં કીધું આપણે કે કોષ વિભાજન જે છે કોઈ પણ સંકલમાં થાય છે, ગમે તે જગ્યાએ એના બે ભાગ થઈ શકે છે બરાબર. એના પછીની વાત કરીએ, આપણે લખી દઈએ બાળ અમીબા. જો કે આ અમીબા મોટું દેખાય છે છતાં આપણે એના પર બાળ જ કહીશું. આગળ કે છે
કે ભાઈ કેટલા એકકોષીય સજીવો એવા પણ છે કે એકકોષીય સજીવોમાં એની શારીરિક રચના જે છે અલગ અલગ હોય છે. હવે વાત કોની કરીએ છીએ, હવે આપણે જે વાત કરશું એ કે જે પ્લાઝ્મોડિયમ જે વાત પહેલા અમીબા પિરામિશિયમની જે વાત કરી કે પિરામિશિયમ આખા ચપ્પલના તળિયા જેવો છે બરાબર, એવો જે ઘટક છે કે જેનો જે છે એક સરખા બે ભાગમાં વિભાજિત થઈ જશે. કાલા અઝર જે છે, કાલા અઝર નામનો જે રોગ જે છે, એ રોગ જ માટે જવાબદાર જે પ્રજીવ જે છે બરાબર, જે બેક્ટેરિયા જે પ્રજીવ ગણાય છે એ આવી રીતે રચના ધરાવે. તો આ જે રચના જે છે એની અહીંયા એક ચાબુક જેવી રચના છે, તમે જોઈ શકો છો બરાબર છે. તો કે આ જે લેસમાનિયા જે છે એ લેસમાનિયાની અંદર આવી ચાબુક જેવી છે. કોષ વિભાજન કેવી રીતે થાય છે જોજો, ધીરે ધીરે શું થશે એની આ જે ચાબુક જેવી રચના જે છે એમાં તમે જોઈ શકો છો આ ભાગ ધીરે ધીરે ઉપર તરફ જાય છે ને એક સમય એવો આવશે કે એ જે છે લેસમાનિયાના સીધા એક સમતલમાંથી એક સરખા બે ભાગ થઈ જાય છે. તો મિત્રો અહીંયા કોઈ પણ સમતલમાં થઈ જાય, નિશ્ચિત સમતલની અંદર એના બે ભાગ થાય છે બરાબર છે. કાલા અઝરનો જે રોગ જે છે એના માટે આ જવાબદાર ઘટક છે. તો નેક્સ્ટ એના પછીનો મુદ્દો આમાં ઈ જ આવે છે, થાય છે બે ભાગ પણ દ્વિભાજન જે છે બે ના થાય છે. એક દ્વિભાજન કોઈ પણ સમતલમાં થતું હતું, કોઈ પણ સમતલ જે છે એ સમતલને આધારે બે પ્રકાર થઈ ગયા છે બરાબર. તો આ જે છે અમીબા એ ગમે તે સમતલમાં વિભાજન થાય, જ્યારે હમણાં આપણે લેસમાનિયા જે જોયું એ લેસમાનિયા એક નિશ્ચિત સમતલમાં એટલે કે એક સરખા બે ભાગમાં વિભાજિત થાય છે. તો બીજો મુદ્દો એ છે થશે બે ભાગ વિભાજન પણ આવી રીતે કરે છે. જો શું છે એ ભાઈ કેટલા એક કોષી સજીવો જે છે, કેટલા એક કોષીય સજીવોમાં શું થાય છે, તો એક કોષીય સજીવોમાં શારીરિક જે સંરચના જે છે એ શારીરિક સંરચના અલગ હોય છે. કેટલાક સજીવોની અંદર શારીરિક રચના અલગ હોય છે, દાખલા તરીકે વાત કરીએ, ઉદાહરણ તરીકે ભાઈ કાલા જે અઝાર છે એ કાલા અઝાર રોગના જે રોગકારક છે જેનું નામ છે લેસમાનિયા. કે કાલા અઝાર રોગ માટે જવાબદાર લેસમાનિયા જે છે એ લેસમાનિયા ના કોષ જે છે એ કોષને એક છેડે શું કીધું છે ભાઈ ચાબુક જેવી જે રચના હોય છે અને આ રચના જે છે એ રચનાને અનુરૂપ જ્યાં લેસમાનિયા જે છે એ લેસમાનિયા દ્વિભાજન, લેસમાનિયા દ્વિભાજન થાય બરાબર, ચોક્કસ આયામ સંતરમાં વિભાજન પામે છે. તેનું દ્વિભાજન થયું ચોક્કસ આયામ તલમાં એટલે એક સરખી રીતે થાય છે. હું તમને દોરીને બતાવું લેસમાનિયા, તો લેસમાનિયા કઈક આવી રચના ધરાવે છે મિત્રો. હવે લેસમાનિયામાં શું થાય છે કે લેસમાનિયાની જે રચના જે છે એની અંદર ધીરે ધીરે એનો નીચેનો ભાગ જે છે આ એની ચાબુક જેવી રચના છે. હવે શું બનશે તો કે આ નીચેથી ઉપર તરફ જાય તલ ભાગમાં જાય એક સરખા બે ભાગમાં વિભાજિત થાય છે ને એક પરિસ્થિતિ એવી આવશે કે આ લેસમાનિયા એકમાંથી બે લેસમાનિયા જે છે એ અસ્તિત્વ ધરાવે છે.
તો મિત્રો અહીંયા વાત આવી ચોક્કસ સમતલ જેવી છે, સમતલમાં વિભાજન કે આ લેસમાન્ય છે અને આ ચાબુક જેવી રચના છે. નીચેથી ક્રમશઃ જેમ 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 ઉપર તરફ તમે જોવો છો આ ભાગ આયામ ઉભા સમતલમાં ઉપર તરફ જાય છે, નીચેથી આ ભાગ ધીરે ધીરે ઉપર જાય છે. એક પરિસ્થિતિ એવી આવે છે કે એકમાંથી બે લેસમાન્ય અસ્તિત્વમાં આવે છે, પણ યાદ રાખવું બે દ્વિભાજક છે, બે જ મેક્સિમમ, એનાથી વધારે વિભાજન પામે નહીં. બરાબર છે મિત્રો? આ વાત હતી દ્વિભાજનની. દ્વિભાજનની અંદર ખાસ પ્રકાર જે કર્યો એ દ્વિભાજનનો બે, એક કોઈ પણ સમતળમાં વિભાજન પામે અને બીજો નિશ્ચિત સમતળમાં વિભાજન પામે. આવી રીતે વિભાજનના બે પ્રકાર પડ્યા. નેક્સ્ટ આગળ જે એમાં લઈએ તો આવે છે દ્વિભાજન પછી બહુભાજન. તો બહુભાજન માટે આપણે બેસ્ટ ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ લઈ શકીએ. બહુ નો અર્થ થાય એક કરતા વધારે. જો બહુભાજન, બહુભાજન ખરેખર શું થાય છે મિત્રો? તો કે ભાઈ હું તમને ઉદાહરણ આપીને પેલા સમજાવી દઉં કે આ પ્લાઝ્મોડિયમ છે. બરાબર? હવે પ્લાઝ્મોડિયમ જે છે, પ્લાઝ્મોડિયમ ના અંદરના ભાગે આ એક કોષ કેન્દ્ર આવેલું છે. બરાબર? હવે શું થશે? તો આ કોષ કેન્દ્ર જે છે એ ક્રમશઃ વિસ્તૃત બનતું જાય છે. પેલા આટલું તો વિસ્તૃત બને છે. એક સમય એવો આવશે કે આ કોષ કેન્દ્ર જે છે વિસ્ફોટ પામે ને એક કરતા વધારે ભાગોમાં વિભાજિત થઈ જાય છે. બરાબર મિત્રો? હવે શું થશે? હવે બનશે એવું કે આ જે વિભાજન થયું એની ફરતે કોષ રસ વિચળાઈ જાય છે. એનો મતલબ એ કે જેમ 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 આની ફરતે કોષ રસ વિચળાતું જશે એમ આના એક પ્લાઝ્મોડિયમની અંદર અનેક પ્લાઝ્મોડિયમ જે છે છુપાયેલા છે. અનુકૂળ પરિસ્થિતિ આવશે તો એનો બાહ્ય કવચનો ફળનો ભાગ તૂટશે અને આમાં રહેલા હરેક પ્લાઝ્મોડિયમ જે છે મુક્ત થાય દરેક સ્વતંત્ર સજીવ તરીકે વર્તે જ છે. તો અમીબા જે છે એમાં દ્વિભાજન થાય, બે ભાગ થાય, પણ જે આવા સજીવો છે બરાબર પ્લાઝ્મોડિયમ જી છે, મેં તમને જે વાત કરી પ્રમાણે, તો પ્લાઝ્મોડિયમ જી છે એ પ્લાઝ્મોડિયમ આવી રીતે બહુભાજન જી છે એ બહુભાજન જોવા મળે છે. તો હવે બહુભાજન વિશે આપણે લખીએ તો કોને કહેવાય? તો કે ભાઈ મલેરિયા જી છે, મલેરિયા રોગ માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ હોય છે. મલેરિયાના પરોપજીવી, બરાબર, પરોપજીવી કોને કહેવાય? તો કે યજમાનના શરીરમાં એમાંથી પોષણ મેળવે. જે મલેરિયાના જે પરોપજીવી પ્રજીવો છે આપણા શરીરમાં, આપણા શરીરમાંથી પોષણ મેળવે, આપણને નુકસાન થાય, સમજાય? તો એ આપણા શરીર જે છે એનામાં આપણા શરીર માટે નુકસાનકારક છે. તો એ કે મલેરિયા જે છે એ મલેરિયાના પરોપજીવી જે છે એ પરોપજીવી પ્રજીવ. કયા પરોપજીવી પ્રજીવ છે? તો આપણે વાત કરીએ એમાં પ્લાઝ્મોડિયમ જે છે એ પ્લાઝ્મોડિયમ એક સાથે કે અનંત સંતતિ કે બાળ કોષો જે છે, અનંત સંતતિ કે બાળ કોષોમાં અનંત સંતતિ અથવા એક કરતા વધારે બાળ કોષોમાં વિભાજિત થાય છે, જેને શું કહેશું મિત્રો આપણે? કે જેને બહુભાજન કહે છે. કે આ એક પ્લાઝ્મોડિયમ જે છે એનું આ કોષ કેન્દ્ર છે એ જે છે પ્લાઝ્મોડિયમ ધીરે ધીરે વિસ્તૃત બનશે અને એની અંદર કોષ કેન્દ્ર જે છે એ એકવાર નહીં અનેકવાર વિભાજન પામે છે. બરાબર મિત્રો? હવે અનેકવાર વિભાજન પામે એની ફરતે કોષ રસ વિટળાઈ જાય ને અનુકૂળ પરિસ્થિતિ આવે ને વિસ્ફોટ પામે છે. આમ એક જ સજીવ જે છે એ એક સજીવ કહ્યું તો કે પ્લાઝ્મોડિયમ જે છે એ એક સજીવમાંથી અનેક સજીવો જે છે નિર્માણ પામે છે. એક સજીવમાંથી
અને સજીવ નિર્માણ બાબત મિત્રો આ ક્રિયા શું કહેવામાં આવે તો કે બહુભાજન છે અને વાત કરીએ પ્લાઝમોડિય તો કે મલેરિયા રોગ માટે જવાબદાર જે પરોપજીવી છે જે આપણા શરીરમાંથી પોષણ મેળવે આપણને નુકસાન કરે એ પરોપજીવી છે જેનું નામ છે પ્લાઝમોડિયમ કે જે એક કારણે જ અનેક વાર વિભાજન પામી જાય છે ભાઈ અનેક વાર એનું ભાજન થઈ વિભાજન અલભાજન થઈ ટુકડા થઈ અને પોતાના જેવા અનેક નવા પ્રજીવો ઉત્પન્ન કરે છે તો મિત્રો આ કહેવાય વિભાજન તો અલિંગી પ્રજનનની પેલી પદ્ધતિ જે છે એ પેલી પદ્ધતિ આપણે પૂરી કરી પાછળ બરાબર છે મિત્રો નેક્સ્ટ લેક્ચર જ્યારે ફરીથી પાછો આવે છે એની અંદર બાકીની પદ્ધતિઓ લેશું થેન્ક યુ.